નમસ્તે દર્શક મિત્રો, અપના સફર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. હર રોજના ન્યૂઝ મેળવવા માંગતા હોય તો અપના સફર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સૌથી પહેલા સમાચાર, જનધન ખાતાની અંદર પૈસા આવશે. જે લોકોનું જનધનની અંદર ખાતું છે તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલા સરકારે રજૂઆત કરી છે કે જનધન બેંકની ખાતું હોય છે તેમને પૈસા આપવામાં આવશે. તેમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટના રૂપમાં 10,000 રૂપિયા આપવામાં આવશે. જો તમારે બેંક એકાઉન્ટની અંદર કોઈ પણ રૂપિયો ન હોય તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકની અંદર જવું પડશે અને ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવી પડશે. જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 65 વર્ષ હોવી જોઈએ. ત્યારબાદના સમાચારની આપણે વાત કરીએ. ચૂંટણી પહેલાં દેવું માફ થશે. દેવું માફીને લઈને સરકાર અને ખેડૂતોના આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે કમોસમી વરસાદ અને બજારની મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભરામાંથી રાહત આપવામાં આવે, ખેડૂતોને દેવું માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 15 વર્ષથી દરેક રાજ્યની અંદર ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે, પરંતુ આપણા ગુજરાતની અંદર દેવું માફ કેમ નથી થતું? ત્યારબાદના સમાચાર જોઈએ. 2016 હપ્તો ક્યારે જમા થશે? ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતાની અંદર 6,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તાના રૂપમાં આપવામાં આવે છે. દરેક હપ્તા 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવે છે. 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો છે. બજેટ 2024 પર માણસોની અપેક્ષાઓ. નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ તેમનું 6ઠું બજેટ રજૂ કરશે. સામાન્ય માણસે બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સામાન્ય માણસની સૌથી મોટી ઈચ્છા રોજગારી પેદા કરતી નીતિઓ છે. બીજી સૌથી મોટી ચિંતા મોંઘવારીમાંથી મુક્તિ મેળવવાની છે. કરદાતાઓને ટેક્સમાંથી મુક્તિ મળવાની રાહ જોઈ રહ્યા છે. વીમા પર GST માંથી મુક્તિ મળી શકે તેવી શક્યતાઓ છે. પરીક્ષા પે ચર્ચા. પીએમ મોદીએ કહેલી વાતો. પ્રેક્ટિસ કરતા રહો લખવાની. જેટલું વધારે લખશો એટલી તમારે અક્ષરની અંદર શાર્પનેસ આવશે. પરીક્ષા ખંડની અંદર પોતાનો આત્મવિશ્વાસ રાખવો. રીલ્સ જોવાની અંદર સમય ન બગાડવો. સંતુલિત આહાર લેવો અને પૂરતી ઊંઘ લેવી. ફિટનેસ માટે કસરત કરવી જોઈએ. નિર્ણય લેતા શીખો. મૂંઝવણમાં ન રહો. નવી શિક્ષણ નીતિ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. જ્યારે તમે ઈચ્છો છો ત્યારે તમે તમારી લાઈન બદલી શકો છો. આ સંપૂર્ણ માહિતી પીએમ મોદી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ખેડૂતો માટે મોટી જાહેરાત. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે ખેડૂતોને રવિ પાકમાં લઘુત્તમ ટેકાના ભાવમાં સંઘી વધારાની ભેટ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ ઘઉંની MSP 150 રૂપિયાથી વધીને 175 રૂપિયા થઈ શકે. લઘુત્તમ ટેકાના ભાવમાં 3%થી 10%નો વધારો કરવામાં આવી શકે તેવી શક્યતાઓ. ઘઉંની MSP 2300 રૂપિયા સુધી થઈ શકે. હાલમાં ઘઉંની MSP જોઈએ તો 2125 રૂપિયા છે. મસૂરની MSPની અંદર 10% સુધીનો વધારો થઈ શકે છે. આધાર કાર્ડની અંદર ફ્રીમાં સુધારો કરાવી શકાશે. આધારની વિગતોની અંદર મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારના દસ્તાવેજોની અંદર અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 ડિસેમ્બર 2023 હતી, જેને UIDAI દ્વારા 3 મહિના વધારીને 14 માર્ચ 2024 કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડની અંદર ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરવા માંગતા હોય તો તેઓ મફતમાં કરી શકે. તે 14 માર્ચ 2024 પહેલાં આ કાર્ય કરી શકે છે. ત્યાર પછીના સમાચાર, પાક ધિરાણ લોન માફ થશે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આ મહત્વના સમાચાર આવ્યા છે. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી જ ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકની લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવી વેજના પૈસા ભરવા પડે છે, તેથી ખેડૂતોએ ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવું ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી છે. તો મિત્રો, આવા જ હરરોજના સમાચાર મેળવવા માંગતા અપના સફર યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનો ન ભૂલતા, જેથી તમને હરરોજના અપડેટ મળતા રહે. આભાર.